બા પપ્પા ચાલો આ જમવાનું તૈયાર થઈ ગયું છે આવો હા બેટા આવો અરે હા એક મિનિટ ઘરમાં કઈ મીઠું છે કે નહીં સજ્જનભાઈ આવવાના છે જો આવે નહીં પપ્પા શું ચાલે છે તમારા મગજમાં કઈ નહીં બેટા તને બધી ખબર પડશે હા અરે હા જો ઘરમાં કઈ ગળ્યું છે કે નહીં સજ્જનભાઈને બહુ ભાવે છે ને એટલે અને કઈ ના હોય ને તો ખીર બનાવી દે તું તારી તૈયારી કર મારું કામ પતે એટલે ધર્મા બાપુ તમને મળવું હતું કાલે મળશો હા મળીને બધી વાત કરીએ આપણે હા હા જમીનની બાબતમાં જ વાત કરવી છે ઓકે શું કહ્યું કાલે વિકી થેન્ક યુ ને સોરી કાકા કાકા જલ્દી જલ્દી પલ્લાવ કા હાથ લગા અરે બહુ ભારે બહુ ભારે હતું આ શું છે આમાં હે કાકા ખબર પડશે અંતનો મીઠો આવવાનો છે જેનો કહું છું બધું ખબર પડશે તમને બા પાણી પીવો ગળું હુકાય ને એટલે પાણી મંગાવું કહું કહું એ અન્નુ અરે પાણી લાવતો બેટા પપ્પા આ શું છે પડો ખબર તો નહી થોડી વારમાં પડો ખબર પડશે અલા પોઈરા તું કેમ એટલો બધો તૈયાર થઈને આવેલો છે કોઈને લગન બગન માં જવાનો છે કે હું મારા જ લગન તારા આ મારા મારા જ નતા કાકા વાત વાત કરી લઈએ હું જમવાનું કરશું નહીં બેટા અમારી વાત થઈ જાય પછી સારું તો હું ત્યાં સુધી જમવાનું ગરમ કરી દઉં છું ઉભી રે બેટા હલો પપ્પા મને બધું ખબર છે પણ બેટા પપ્પાની શું જરૂર છે અરે એકવાર વાત તો કરી જોઈએ ને પણ એનાથી કઈ નહીં થાય અરે બેટા તારી આખી જિંદગી પડી છે પપ્પા અરે બેટા એકવાર વાત તો કરી ને બહુ તો ના કહે છે પણ વાત કરવી જરૂરી છે ને એકેડેમીની જમીન વેચવા નીકળ્યો છે આ ભાઈ ગાંડો થઈ ગયો છે કે શું ભગવાન શું થવા બેઠું છે મારા દીકરાની જિંદગીનું અરે એક કઈ સપનું એનું પૂરું નથી થતું ક્રિકેટ નું આવું એકેડેમી નું આવું અરે સાડા સાથે મારા દીકરાનો પીછો જ નથી છોડતી સુધા તું હવે જરા શાંત થા અરે પણ એની એકેડેમી ની જમીન વેચવા નીકળ્યો છે અરે જમીન વેચ્યા પછી શું થશે જેની માટે આખી જિંદગી દાવ પર લગાડી દીધી એ વેચીને પછી શું કરશે મમ્મી પુરુષોત્તમ કાકાએ પૈસા પાછા માંગ્યા છે એમણે માંગ્યા નથી એટલે શું આપણે આપવાના નહીં અરે ના એવું નહીં મારો કહેવાનો અર્થ ફક્ત એટલો છે કે જો કાકાએ આટલા દિવસો સુધી પૈસા ના માંગ્યા હોય તો હવે થોડા દિવસ વધુ રાહ જોવામાં વાંધો શું છે મમ્મી તું નકામું ટેન્શન ના લઈશ ને જો આપણે વાત કરશું એમની સાથે નહીં ભાઈ સાચે નહીં નહીં અરે મમ્મી કાકાના પૈસા આપ્યા વગર આખા ગામમાં માથું ઊંચું કરીને ફરી રહ્યો છે મારું જ મન મને ખાવા દોડે છે
હવે તો મારું સપનું પૂરું નહીં થાય તો ચાલશે, કાકાના પૈસા તો એમને પાછા આપવા જ પડશે. એનું મોઢું પણ નથી જોવાતું મારાથી, કેટલું સહન કરે છે. અરે ભગવાન છે કે એની પરીક્ષામાં પરીક્ષા લીધે રાખે છે, અને પછી બધી પરીક્ષામાં એને નાપાસ કરે છે. આજે તો એનું સપનું વેચવા નીકળ્યો છે મારો દીકરો. કોઈને દયા નથી આવતી. હું કોમ ન પાડું કાકા, હું તો રેડી જ છું. અને એ પાછો અને એ એક પગે આઈ એમ રેડી ઓન માય વન લેગ. સજ્જનભાઈ, સજ્જન તમારો સાથ આપીશ આખી જિંદગી. અરે વાહ, લક્ષ્મી નારાયણની જોડી લાગતી છે. એ પૈરા ગાંડો થઈ ગયો છે કે હું તું તને પણ થઈ જ અરગમાં અરગમાં ગોડો થઈ જ પછી મારો વોક ના કાઢ દો. અરક હે નો અરક ખૂબ ખૂબ સજનભાઈ, શું થયું છે તમને બધું ખબર છે, મારી પાસે કશું નથી. હું તો કોઈ માંગુ છું, હું જોણું છું તમારી પરિસ્થિતિ, અને મારા દહેજ નહીં જોઈતું. તમે તમે બોલો બોલો. વાત એમ છે સજનભાઈ કે આ મારી પોલિસીના પેપર્સ છે. હવે એ પોલિસીના પેપર પર મને લોન મળે કે નહીં એ મારે જાણવું હતું, અને લોન મળે તો એમાં મારે શું કરવું પડે એટલું જાણવું હતું. લગ્ન માટે? લગ્ન ને લગ્ન નહીં, લોન. સજનભાઈ, લોન લોન લોન. હા, એટલે આ પેપર્સ પર મને લોન મળે કે નહીં. લો આ વાત છે. હા, કેમ મને તો એમ કે કોઈ નહીં. શું થયું સજનભાઈ? ફુગો ફૂટી ગયો. ફુગો? કોઈ જરૂર નથી, આપણે આ બાબતે વાત થઈ છે. બેટા કેમ આવું કરે છે? બેટા હવે હું રિટાયર થવાનું છું, હવે મારે કરિયાણાની દુકાન નાખવી છે તો પૈસા તો જોઈશે ને. તમારા પાસે પૈસા તો છે ને? મારી પાસે પૈસા ક્યાં છે? ભૂલી જા, ઉધાર આલેલા પૈસા 20 લાખ રૂપિયા. યો પેલવન, આલવાનો વિચાર જ નહીં કરતો. તપરે પરત ચોરી કરી દીધી, પણ પૈસા બસ. એ શબ્દ ફરીવાર નહીં બોલશો સજનભાઈ, મને બહુ તકલીફ થાય છે. કાકા, એ શબ્દ મું વચ્ચે નહીં લાગ, એ રહ્યો તો તમારો લાડકો જમાઈ છે ને. એ મારો જમાઈ નથી, એની સાથે મારે કોઈ સંબંધ નથી. પણ અભય આટલા બધા પૈસા હમણાં લાવશે ક્યાંથી? તો અથી લાવશે, એટલે એના બાપાની 45 એકરની જમીન છે, વેચી નાખો. તમે એ બધી વાત જવા દો ને,
તમે મને કહો કે આ પોલિસીના પેપર્સ પર મને લોન મળશે કે નહીં. લો હું તમને જોઈને કહું કે હું થઈ શકશ. અરે સજ્જન, જમવાનું તૈયાર છે? ભૂખ નહીં મને, પેટ ભરાઈ ગયું. મારે આ ટોપલી ભૂખનો વેચી દે. સજ્જનભાઈ, ઓ અન્નુ, પસાની આ વાત મને નથી સમજાતી. અભયની સાથે મારે વાત કરવી પડે. 20 લાખ રૂપિયા છે તે કઈ ઓછા નહીં કહેવાય. તેને એક હાથે નહીં તો થોડા થોડા કરીને આપવા જોઈએ કે નહીં? તું કહેવાની છે કે મેં વાત કરું તેની સાથે? બા, પપ્પાને આ નહીં ગમે. એ તું મારા પર છોડી દે, એ હું જોઈ લેવા. અત્યાર સુધી એની પાસે પૈસા નથી માંગ્યા એટલે એનો મતલબ એવો છે કે તે પૈસા નહીં આપે. તું કહેવાની છે પૈસા માટે કે મેં કહું તેને? ભાઈ, પણ આ જમીન શું કામ વેચવી છે? જમીન એ તો આપણી માં કહેવાય. પપ્પા, હું તમારી ભાવનાની કદર કરું છું, પણ જરૂર પડી એસેટ તો વેચવી પડે ને. પણ બેટા. મમ્મી, આ પુરુષોત્તમ કાકાની મહેનતના પૈસા છે. એ કઈ બોલતા નથી એટલે હું ભૂલી જાઉં એવું થોડું ચાલે? એમના પૈસાનો ભાર માથા પર રાખીને એકેડમી ખોલવી એ મને નથી જામતું. હવે તો હું સૌથી પહેલા પુરુષોત્તમ કાકાને એમના પૈસા પાછા આપીશ. એકવાર કાકાના પૈસા એમને પાછા આપી દઈશ ને, પછી જ હું આ ઋણમાંથી મુક્ત થઈશ. કાકા, મને આખી જિંદગી અનુનો સાથ જોઈએ છે. કંઈ પણ થઈ જાય, હું આ લગ્ન નહીં તોડું. સોરી, અત્યારે મજબૂરી છે અને જમીન વેચવા સિવાય મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. અન્નુ, આજે પપ્પા જલ્દી ઉઠ્યા, ચાલવા ગયા, મને પણ સાથે લઈ ગયા. આવ્યા, નાહ્યા, નાસ્તો કર્યો અને પછી કામ પર ગયા. મને લાગે છે કે એમને પોતાની તબિયતની કાળજી લેવાનું નક્કી કરી લીધું છે. તું તો સારું જ છે ને, પણ એમને આ લોનનું વચ્ચે જ શું સૂઝ્યું, કોણ જાણે. સજ્જન, તારી વાત બરાબર છે. આ મારો પસો છે ને, ક્યારે હું પૈસા નહીં માંગે. મને લાગતું છે કે મારે બોલવું જ પડે. હું એ તો કહું છું, પણ મેં હમણાં જ જતી છું અને ફેસલો કરીને આવતી છું. તેણે સંબંધનો વ્યવહાર કરેલો છે ને, તમારે તેને સમજાવવું પડે કે સંબંધ શું કહેવાય અને વ્યવહાર શું કહેવાય. ચાલ, મેં જાઉં છું અત્યારે જ. એ પૈરા, આટલો મોટો કાંડ કર્યો અને પાછો મને પૂછતો છે કે હું થયો? સોરી બા. આ તારું બહુ સારું. સોરી બોલા એટલે વાત પૂરી. એવું નથી. તે હું વિચાર્યું અનુ વિશે. અન્ન વિશે વિચારવા માટે અમે બેઠેલા છે,
મારા પસાના પૈહા નો હું વિચાર્યું તે થેન્ક યુ એટલે તમે આ વાત કાઢી એ મને ગમ્યું આ વ્યવહારની વાત છે હા એ કંઈ પણ હોય પણ તમે મારી સાથે વાત તો કરીને તે સંબંધોનો વ્યવહાર કરેલો ને તો તારી હાથે હવે હું વ્યવહાર માટે થઈને સંબંધ રાખતી છું તેવું સમજતું હા કંઈ પણ હોય પણ આ મારા માટે બહુ છે અને કાકાને પૈસા આપવા માટેના મારા બધા પ્રયત્નો ચાલુ છે એક મહિનામાં હું કાકાના પૈસા પાછા આપીશ મારી એકેડમી ના છે શું એકેડમીની જમીન વેચે છે અરે પણ શું કામ પુરુષોત્તમ કાકાના પૈસા આપવા માટે અન્ય વિશે વિચારવા માટે અમે બેઠેલા છે મારા પસાના પૈહાન હું વિચાર્યું તે એક મહિનામાં હું કાકાના પૈસા પાછા આપીશ અનુ મેં અભયને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ એ સમજવા તૈયાર નથી એનું વર્ષો જૂનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે એના બોસ પણ એનાથી ઇમ્પ્રેસ છે એમને આ એકેડેમીનું પ્રપોઝલ ગમી પણ ગયું છે આજે નહીં તો કાલે એને ગ્રીન સિગ્નલ મળી જ જશે પણ શું પણ જો અભય આ જમીન એમને વેચીને તો એના માલિકના બધા હકો એમની પાસે જતા રહેશે પછી અભય ત્યાં એક ફાઉન્ડર તરીકે નહીં એક ટ્રેનર તરીકે રહેશે ના વિકી અભયનું આ સપનું તો હકીકત બનવું જ જોઈએ એને જેવી એકેડમી જોઈએ છે ને એવી બનવી જ જોઈએ અનુ તું એક વખત વાત કરી જો ને પ્લીઝ વિકી તને ખબર છે ને અરે અનુ કઈ નહીં થાય પ્લીઝ એક વખત ટ્રાય કર ના તું એને મારો મેસેજ આપ કે એ જમીન ના વેચે અનુ તને લાગે છે કે અભય મારી વાત સાંભળશે એને કહે ને કે મેં કહ્યું છે ફાઇન હું ટ્રાય કરું છું કેવો દિવસ આવ્યો છે મારા છોકરા પર કેવું કેવું કરવું પડે છે એને આખરે એ પણ હાડ માસનો માણસ જ છે ને છતાંય પોતાના હૃદય પર પથ્થર મૂકીને એકેડેમીની જમીન વેચવા કાઢી હેડ મને બધું સમજાઈ રહ્યું છે તો કઈ રસ્તો કાઢો ને મા બાપ તરીકે આપણે કઈ ના કરી શકીએ કરીશ શું નહેર પાસેની એક એકર જમીન વેચવા કાઢી દઈએ એના સિવાય બીજો કોઈ રસ્તો નથી અમે જો એની પાસે એક જ એકર જમીન છે ને આપણી પાસે પરિવારની 45 એકર છે એની એક એકર એની પાસે રહેવા દે એની પાસે એટલી જ છે એક એકર જાય એના કરતા 45 એકરમાંથી એક ટુકડો જાય તો વાંધો શું છે એમ નહીં પણ જમીનને તમે માં માનો છો ને માં જ માનું છું પણ અભય મારો દીકરો છે ને આજ સુધી મેં એને ક્યારેય સાથ નથી આપ્યો હંમેશા એની દરેક વાતમાં હંમેશા એનો વિરોધ જ કરતો આવ્યો છું ને આજે જો હું એની પાછળ ના ઉભો રહ્યો ને એને સાથ ના આપ્યો ને તો એક બાપ તરીકે હું એની સામે શું મોઢું લઈને જઈશ હું માનું છું કે એણે ઘણી બધી ભૂલો કરી છે ઝઘડા કર્યા મનમાની કરી પણ આ બધામાંથી એણે અનુભવ મેળવ્યો છે અને હવે સમજદાર થયો છે એટલે મને ખાતરી છે કે એકેડમીએ બરાબર ચલાવશે હવે હું એનો વિરોધ નહીં કરું હવે એકેડમીમાં એને હું સાથ આપીશ એકેડમી તો જરૂરી છે જ પણ એથી વધારે જરૂરી પુરુષોત્તમભાઈના પૈસા આપવા જરૂરી છે એકવાર આ દેવું ચૂકતે થઈ જાય ને એટલે આપણે પુરુષોત્તમભાઈ સાથે સરખી રીતે વાત કરી શકીશું આજ સુધી ગામમાં રૂઆબથી ફરવાવાળા પ્રતાપને આજે પોતાના જ ગામમાં નીચું મોડું કરીને જવું પડે છે ચિંતા નહીં કરો અનુ આવશે ને ઘરે પછી બધું પહેલા જેવું થઈ જશે સરસ પણ એ ઘરે આવે ને એ માટે વહેલામાં વહેલી તકે પુરુષોત્તમભાઈના પૈસા આપવા જરૂરી છે